ઇતિહાસ પેપર નંબર 1માં યુનિટ 4નો પહેલો ક્વેશ્ચન આવે છે, ગાંધીજીના ખાદી વિશેના વિચારો વ્યક્ત કરો. તેમાં જોઈએ તો કે પ્રસ્તાવના, ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત આવે છે ત્યારે પોતે પણ પેન્ટ શૂટ એવું પહેરતા હતા, પરંતુ ધીમે ધીમે તે ભારતમાં આવે છે અને એની પરિસ્થિતિ જોવે છે તો તે પોતે પણ ખાદીનો સ્વીકાર કરે છે અને ખાદીનો સ્વીકાર કરી લોકોને પણ ફરી વખત ખાદીને સ્વીકારવાનો વિચાર વ્યક્ત કરી અને લોકોને તે સ્વીકારવા માટે પ્રોત્સાહન આપે છે. એમાં જોઈએ તો કે ગાંધીજીના ખાદી વિશેના વિચારો, માં પહેલો પોઈન્ટ આવે છે ખાદી એટલે શું. તો કે ખાદી એટલે કે સ્પિનિંગ અને વણાટ દ્વારા જે કાપડ કપાસમાંથી તૈયાર કરવામાં આવે છે તેને ખાદી કહેવામાં આવે છે. તે ગામના એક આત્મનિર્ભરતા માટેનું કાર્ય હતું. દરેક ગામ છે તે પોતાનો કાચો માલ તૈયાર કરી અને દરેક સ્ત્રી છે તે પોતે ઘરે બેસી અથવા તો પુરુષ છે તે ઘરે રહી કાંતણ કામ કરી અને દરેક ગામ પોતાના ઉપયોગ માટે જરૂરી કાપડ વણશે. અને સદીઓથી આપણા ભારત દેશમાં આ જે ખાદીનું જે વણાટકામ છે તે ચાલ્યું આવતું હતું અને તેના આધારે લોકોને પોતાની આજીવિકા અને પોતાનું કાર્ય અને પોતાનો જે પોતાનું સ્વાવલંબન છે, આત્મનિર્ભરતા છે તે એને મળી રહેતી હતી. ગરીબ વ્યક્તિથી લઈ અને મોટો વ્યક્તિ સુધી આ સ્વાવલંબન પર પોતે આત્મનિર્ભર રહી શકતો હતો. આમ ઈસવીસન 1942-43માં સમગ્ર દેશમાં મોટા પાયા પર આખા કાર્યક્રમની ગોઠવણી કરવામાં આવી હતી અને ખાદીના વણાટ માટેની ફરી વખત પ્રક્રિયા કરવામાં આવી હતી. ખાદીના વણાટ છે તે ભારતમાં ખૂબ જ વખણાતો હતો, પરંતુ અંગ્રેજોનું શાસન જ્યારે આવે છે ત્યારે જે આ હાથ વણાટના કાર્યને છે તે સાવ પડી ભાંગે છે અને તેને કારણે આપણા ભારત દેશનો જે ખાદીનો જે ઉત્પાદન છે તે સાવ બંધ થઈ જાય છે અને આપણો કાચો માલ અંગ્રેજો છે તે પોતાના દેશ લઈ જાય છે અને ત્યાંથી પાકો માલ તૈયાર કરી મૂંગા ભાવે વેચતા હતા. પરિણામે આપણા ભારત દેશના ગૃહ ઉદ્યોગો, ખાદી ઉદ્યોગ છે તે સાવ પડી ભાંગે છે. એને ફરી વખત જીવંત કરવા માટે ગાંધીજીએ લોકોને ફરી વખત એમને ઉત્સાહિત કરે છે અને તેમને ખાદી વિશે સમજાવી અને ફરી વખત ખાદીનો સ્વીકાર કરવા માટેનું પ્રોત્સાહન આપે છે. એમાં આવે છે ખાદી ઉપર ગાંધીજીના અવતરણ અથવા તો ખાદી વિશેના તેમના વિચારો. તો કે ખાદીને લીધે તેમણે એવું કહેલું હતું કે 23 અને 24 માર્ચે એમણે સમગ્ર આશ્રમમાં માણસોને ભેગા કર્યા હતા અને તેમને ભેગા કરી એક આંદોલન, એક સભા બોલાવી હતી અને તેમાં પણ એમણે ખાદી ઉપર ગાંધીજીના પોતાના જે વિચારો હતા તે વિચારો તે વ્યક્ત કરે છે અને તેમાં વિનોબા ભાવે પણ તેમની સાથે છે. અને આઝાદી પૂર્વેના સમયગાળામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવે છે અને તેમાં પણ ખાદી અને ગ્રામ ઉદ્યોગને એક વિકાસ થાય તેવા પ્રયત્નો કરવા માટે ગાંધીજીએ એક સભા બોલાવી હતી અને એ સભામાં તેમણે ખાદી વિશેના પોતાના જે વિચારો છે તે વ્યક્ત કરે છે. અને એ વિચારોમાં આવે છે કે હું જાણું છું કે મારા મૃત્યુ પછી તમે મારી ખાદી પણ મારી ખાદી ઘરની ધાબા ઉપરથી બાળી નાખો. વિનોબા દ્વારા કરવામાં આવેલી અન્ય ટિપ્પણીઓ પણ છે. ત્યાર પછી ખાદીના દરેક ઉત્પાદન અને વેચાણ કેન્દ્રમાં ખાદીના ઓછામાં ઓછા 100 નવા ગ્રાહકો વિના સેમિનાર અને શિબિરો યોજવામાં આવતા હતા. સંસ્થાના કાર્યકરોને ખાદીના દર્શનશાસ્ત્રમાં એમને એક આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં સુસંગતતા અને તેના મહત્ત્વ વિશે તેમને સમજાવવામાં આવતું હતું અને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં બેરોજગારને રોજગારી આપવા માટે રાષ્ટ્ર સમક્ષ એક પ્રશ્ન હતો તે ખાદી અને ગ્રામ ઉદ્યોગ દ્વારા જ આ પ્રશ્ન છે તે હલ કરી શકાય તેવું હતું. કાંતણ પ્રક્રિયામાં પણ શક્તિના ઉપયોગની સાથે પ્રયોગ અને વિસ્તારોમાં થવો જોઈએ અને ગ્રામ ભવન બનાવવા જોઈએ. આમ ખાદી સંસ્થાઓના કાર્યક્રમોમાં નવી જાગૃતિ લાવવા માટે તેમને વધારે ને વધારે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા અને તેમને ચરખા પરંપરાગત રીતે ચરખા બનાવી અને ખાદી કાંતવામાં રોકાયેલા સ્પિનરો ખાદીનો ઉપયોગ કરવો જોઈએ. ગરીબ અને સાહુકાર કે રોજગારી મેળવવા માટે કે નાના મોટા દરેક વ્યક્તિએ ખાદીનો ઉપયોગ કરવો જોઈએ. તેમની ગુણવત્તા શું છે તેમના વિશે પણ તમને સમજાવેલું હતું અને તેમણે એવો પણ વિચાર્યું હતું કે ગામડાઓથી લઈ શહેરોમાં જો બજારને ઊભી કરવી હોય તો બજારને ઊભી કરવા માટે પણ એમને અનેક
અનેક જે ખાદી છે તે ખાદીનું ઉત્પાદન છે તે વધારવું જોઈએ. અને ગાંધીજીએ ખાદી ઉપર પોતાના અનેક વિચારો છે તે વ્યક્ત કર્યા. ખાદી એ ગામની સોલાર સિસ્ટમ છે, તે સૂર્ય છે. ગ્રહોએ વિવિધ ઉદ્યોગો છે જે ગરમી દ્વારા મળી રહે છે અને ખાદીને લીધે અનેક લોકોને પોતાની રોજગારી પણ મળી રહે છે. અને સ્વદેશી દ્રષ્ટિકોણથી ખાદી પહેરવી જોઈએ, જેથી કરીને આપણા દેશનો જે માલ છે તે માલ વેચાય, લોકોને રોજગારી મળી રહે તેવા તેમણે પ્રયત્ન કરેલા હતા. ત્યાર પછી આવે છે ખાદીના ફાયદા. ખાદીના ફાયદામાં ગાંધીજીએ પોતાના વિચારો વ્યક્ત કરતા કહેલું છે કે ખાદીને લીધે ગ્રામજનોને સરળતાથી રોજગારી મળી રહે છે, પોતે સ્વતંત્ર રીતે રહી શકે છે અને આત્મનિર્ભર દરેક ગામ અને ગામના લોકો છે તે રહી શકે છે. અને સ્પિનિંગ વ્હીલ પણ, એટલે કે ચરખાની પણ, પોતે એક ચરખા પણ ખરીદવા જોઈએ તેવું પણ એમણે કહેલું છે કે જો આપણામાં ખાદીની ભાવના રહેલી હશે તો આપણા જીવનમાં દરેક ક્ષેત્રમાં સાદગીથી ઘેરાયેલું રહેશે. ખાદીની ભાવનાનો અર્થ છે અગમ્ય ધ્યેય. જે લોકો ખાદીના ઉત્પાદન વિશે કંઈ પણ જાણે છે તે જાણે છે કે સ્પિનરો અને વણકરોએ તેમના વેપારમાં કેટલાક ધ્યેયથી કામ કરેલું છે. અને આપણે સ્વરાજ્યના દોરો કાંતતી વખતે ધીરજ રાખવી જોઈએ. ખાદીની ભાવનાનો અર્થ છે કે એટલી જ માન્યતા વિનાની માન્યતા છે. સ્પિનર યાનમાં સખત મહેનત કરીને પણ પોતાના જેટલો નાનો કરે છે, એકંદરે મૂકી દે છે. આમ ભારતના દરેક મનુષ્યને પોશાક આપવા માટે પૂરતો હશે, તેથી સત્યમાં અવિશ્વસનીય વિશ્વાસ રહેલો છે. આમ ખાદીની ભાવના એટલે પૃથ્વી પરના દરેક મનુષ્ય સાથેની ભાવના છે એવો અર્થ ગાંધીજીએ વ્યક્ત કરેલો છે. અને ગાંધીજીએ ખાદીના ફાયદામાં એવું પણ કીધેલું છે કે ખાદીનો તમે સ્વીકાર કરશો તો દરેક નાના વ્યક્તિથી લઈ મોટા વ્યક્તિ સુધી રોજગારી મળશે અને સ્વદેશનો સ્વીકાર થશે, આત્મનિર્ભરતા વધશે અને અર્થતંત્રમાં સારો એવો વિકાસ થશે. પછી ગાંધીજીએ ખાદીના જે સ્વીકારની સાથે ખાદી બનાવવા માટેનો જે ચરખો સ્પિનિંગ વ્હીલ છે એમનો પણ સ્વીકાર કરવો જોઈએ તેવું તેમણે વ્યક્ત કરેલું છે. અને તેમના દ્વારા જ જો ચરખા એટલે કે સ્પિનિંગ વ્હીલ તમે ખરીદો છો તો ઘેરે ઘેરે રેટિયો કાચતો થવો જોઈએ. ઘરે ઘરે જે આજે ચરખાઓ છે તે ચરખાઓ હોવા જોઈએ અને ઘરે ઘરે આ ચરખાઓ દ્વારા ખાદીનો જે વિકાસ ખાદી જે બનવી જોઈએ તે ઘરે ઘરે દરેક વ્યક્તિ ખાદીનું કંતાણ કામ કરતું હોવું જોઈએ, ખાદીનું વણાટ કામ કરતું હોવું જોઈએ, ચરખા ખરીદેલા હોવા જોઈએ. અને ગાંધીજીએ આ ચરખાઓ દ્વારા ખાદીનો વધારે ને વધારે ઉત્પાદન થઈ લોકોને આત્મનિર્ભરતા અને પોતાની રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરેલા છે. ઉપસહાર. આમ ગાંધીજીએ ખાદી અને ખાદી વિશેના વિચારો એટલા માટે વ્યક્ત કરેલા છે કે ખાદીને લીધે લોકોને પૂરતું કાર્ય મળી રહે છે, કોઈ પણ વ્યક્તિ બેરોજગાર રહેતો નથી, નાના ઉદ્યોગોનો વિકાસ થાય છે. અને ગાંધીજી પોતે પણ ખાદીનો સ્વીકાર કરી અને ભારતના લોકોને ખાદીનો સ્વીકાર કરી અને ખાદીનું કાપડ પહેરવા માટેનો આગ્રહ રાખતા હતા.